મિત્રો ફરીથી દ્વિઘાત સમીકરણના વ્યવહારિક દાખલાની અંદર આપણે એક ખાસ અગત્યનો પ્રશ્ન રહી ગયો છે, તો એની અંદર ખાસ ધ્યાનમાં આપજો મિત્રો. આપણે જે આગળ કરેલું હતું પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચોથો, પાંચમો, આઠમો, સત્તરમો, અઢારમો, એ રીતનો એક થોડોક અલગ દાખલો છે, એનું થોડુંક અલગ સૂત્ર બને છે. એમાં તમારે થોડુંક વિચારવું પણ પડશે. આવા બે દાખલા છે, બંનેમાં થોડોક ચેન્જીસ પણ છે અને મોટા ભાગનું કોમન છે. પ્રશ્ન છઠ્ઠો અને ઉદાહરણ નંબર ચૌદ, પ્રશ્ન છ, છ સ્વાધ્યાયનો ચારમો અને ઉદાહરણ નંબર ચૌદ આપણને નજીક નજીક મળતા આવતા છે. અને આપણે જોઈએ તો પેલા પ્રશ્ન છ જોઈએ તો એક નદીના પ્રવાહનો વેગ 1 કિલોમીટર પ્રતિ કલાક છે. એક ઓડીના નદીના પ્રવાહની દિશામાં 112 કિલોમીટરનું અંતર લઈ જઈ તેટલું જ અંતર પ્રવાહની સામેની દિશામાં પાછા. હવે નદીનો પ્રવાહ આ બાજુ છે, હું એ બાજુ જઈ રહ્યો છું, નદીનો પ્રવાહ પણ એ બાજુ જઈ રહ્યો છે, બંને એક જ દિશામાં જઈ રહ્યા છે, તો બંનેનો ઝડપ વધી જશે. મારી પણ ઝડપ અને એની પણ ઝડપ, નદીનો પ્રવાહ પણ મને ધક્કો મારતા મારતા લઈ જશે અને હું પણ મારી ગતિ એ બાજુ જોવાથી એ બાજુ જઈ, એટલે બંનેના ઝડપનો સરવાળો થશે. જ્યારે હું પાછો આવતો હોય ત્યારે નદી તો પેલી બાજુ જઈ, હું પાછો આવી રહ્યો છું, ધ્યાન રાખજો, નદી કરતા મારી ઝડપ વધારે હોવી જોઈએ, નહીં તો હું પાછો આવી નહીં શકું ક્યારે. અને હંમેશા પ્રવાહની ઝડપ કરતા આપણી ઝડપ વધારે હોય, પ્રવાહની ઝડપ આપણી ઝડપ હોડીની ઝડપ કરતા ઓછી હોય, જે પ્રવાહની ઝડપ કરતા આપણી ઝડપ વધારે હોય તો જ આપણે પાછા આવી શકીએ. તો આપણે પાછા જ નહીં, એની ઝડપ 5 હોય ને આપણી ઝડપ 4 હોય તો આપણે તો હજુ એ બાજુ જ જતા જઈશું. ઝડપ કરતા ઓછી છે, હંમેશા હોડીની ઝડપ ઓછી વધુ આવશે, પ્રવાહની ઝડપ ઓછી આવશે. અને આપણે એ લઈએ અને આપણે બી લઈએ, સોરી એક્સ લઈએ, તો આપણે ઘણી વાર એક્સ શોધવાનો આવે, ઘણી વાર એ શોધવાનો આવે, તો આપણે કેવી રીતે કરશું? તમારે જોવાનું છે કુલ અંતર કેટલું છે. કુલ અંતર જે છે આપણે ખબર છે કે ટી વડે દર્શાવશું, એ જતી વખતે પણ એટલું અંતર, આવતી વખતે પણ એટલું અંતર, બે વખત ટી આવશે. જતી વખતે પ્રવાહની, જતી વખતે હોય કે આવતી વખતે પ્રવાહની દિશામાં હોય, એટલે આપણે એ પ્લસ, સોરી એક્સ પ્લસ એ કરશું, જે ઓછું છે તે હંમેશા માઇનસ થાય અને જમણી બાજુ લખશું, એક્સ પ્લસ એ કરશું. અને વળતી વખતે હોય અથવા તો પ્રવાહની સામેની દિશામાં હોય તો એક્સ માઇનસ એ કરશું, વચ્ચે તો પ્લસ જ આવશે, કારણ કે આપણે કુલ સમય કરો છો, જવાનો સમય અને આવવાનો સમય, કુલ સમય આપણને આપેલો હશે, તે આપણને જે કુલ નવો ટાઈમ આપેલો હોય છે તે, એને આપણે માની લો કે બી કહીએ, એમાં કોઈ ચેન્જીસ નથી. ઉદાહરણ નંબર 14 ની, સોરી આપણે 6 ની અંદર 15 કલાક જેટલો સમય લે છે, એટલે કુલ 15 કલાક લાગે છે, તો ટોટલ ટાઈમ એને પણ આપણે સ્મોલ ટી કહી શકીએ. આ ટોટલ અંતર છે એટલે આપણે ડિસ્ટન્સ કહી દઈએ અને ટાઈમ કહી દઈએ, હે, તો ડિસ્ટન્સ કહી દઈએ. તો x પ્લસ એ અને x માઇનસ એ, હવે પ્રશ્ન એ છે કે આમાંથી શું આપેલું હોય. જો a આપેલું હોય તો a લખો, x આપેલું હોય તો x લખો, પ્રવાહની ઝડપ આપેલી હોય તો એ તમારે લખવાનો રહેશે અને હોડીની ઝડપ શોધવાની હોય, સોરી પ્રવાહની ઝડપ આપેલી હોય તો તમારે હોડીની ઝડપ શોધવી પડશે, હોડીની ઝડપ આપેલી હોય તમારે પ્રવાહની ઝડપ શોધવી પડશે, બાકી બધું ડી તો આપેલું જ હશે, ટી તો આપેલું જ હશે. હવે જોઈએ, આપણે ચેક કરીએ ઉદાહરણ નંબર 14 ની અંદર, તો ઉદાહરણ નંબર 14 ની અંદર ચેક કરીએ, સોરી હમણાં 6 વાગ્યું હતું તો 6 ની ચેક કરી લઈએ. તો અહીંયા નદીના પ્રવાહનો વેગ 1 કિલોમીટર પ્રતિ કલાક છે, અને આપણે હોડીની ઝડપ x ધારશું, પ્રવાહની ઝડપ y ધારશું, સોરી b ધારશું, a ધારશું, તો આના કરતા ઓછું છે. હવે એક નદીના પ્રવાહનો વેગ 1 કિલોમીટર પ્રતિ કલાક છે, નદીના પ્રવાહનો વેગ 1 કિલોમીટર a આપેલું છે અને a બરાબર આપી દીધેલું છે, તો સૂત્ર મુજબ x આપણે નથી આપેલો, વત્તા ઓછા 1, કારણ કે અમે નાની વસ્તુ હંમેશા માઇનસ થાય, તો
અને અંતર તેટલું જ અંતર પ્રવાહની સામેની દિશામાં. કુલ અંતર કેટલું? 112. 112 જેટલું અંતર કાપી 15 કલાક જેટલો સમય લાગે છે. કુલ સમય લાગે છે 15 કલાક. તો આપણને મળી ગયું. આના પરથી મેં તમને કીધું તેમ છેદનો ગુણાકાર બધા સાથે કરી દેવાનો, પતી જશે વાત. અને આપણે ઉદાહરણ નંબર 14 ની વાત કરીએ. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો, સવાલ નંબર 6, ઉદાહરણ નંબર 14 ની વાત કરીએ તો એમાં કઈ રીતે બને છે? તો એમાં પણ એક યાંત્રિક હોડીની ઝડપ સ્થિર પાણીમાં 25 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે હોડીની ઝડપ આપેલી છે, x બરાબર આપેલું છે, તો આપણે a શોધવાનું રહેશે. એટલે 25 પ્લસ a અને 25 માઇનસ a પ્લસ. ઓકે, હોડીને નદીના પ્રવાહની દિશા મને 60 કિલોમીટર અંતર છે, તેટલું જ અંતર પાછું કાપવાનું છે. 60 પાછા આવતા 60. કુલ સમય કેટલો લાગે છે જોઈ લેવાનો. એટલે 5 કલાકમાં પાછા આવી જાય છે. 5 કલાકમાં પાછા આવી જાય છે તો એનું પણ આ રીતે સમીકરણ બનશે. વધુ જોઈશું નવા વિડીયોમાં. નવા વિડીયો માટે આપણે નવા વિડીયો માટે તમારી કોમેન્ટ્સ મુજબ હું નવા નવા વિડીયો બનાવતો જાઉં છું. અને તમારી કોમેન્ટ્સ મારા માટે એક્સપ્લોર છે. મારા વિડીયો બનો એ તો એ પ્રમાણે વિડીયો બનાવી શકું, મારા માટે પ્રેરણારૂપ છે. અને વધુ ને વધુ લોકોને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને એને આ બધી આઈડિયાઝનો લાભ મળે. અને મને વધુ ને વધુ કોમેન્ટ્સ કરો કે જેથી મને નવા નવા વિડીયો બનાવી